હેલો ફ્રેન્ડ્સ આજે આપણે

ચાલો આપણે પત્તા વિશે જોઈએ સ્ટુડન્ટ અહીંયા આપણી સામે અલગ બધા અલગ અલગ પત્તા પડેલા છે અને ટોટલ આપણે પત્તાની વાત કરીએ તો પત્તામાં ટોટલ કેટલા કાર્ડસ હશે રાઈટ એક ઇંગ્લિશમાં કાર્ડ કહેવાય છે તો ટોટલ કેટલા કાર્ડ છે તો ટોટલ આમાં બાવન પત્તા હોય છે એમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે બે કલરના આપણને જોવા મળે છે બ્લેક કલર અને રેડ કલર એનો મતલબ આપણે સૌથી પહેલા કલર વાઇઝ આને અલગ કરી લઈએ તો બ્લેક કલર આવે છે અને બીજો જે કલર છે એ છે રેડ કલર એનો મતલબ બાવનના બે ભાગ પડ્યા છવ્વીસ પત્તા જે છે એ કાળા રંગના છે અને છવ્વીસ પત્તા જે છે એ લાલ રંગના છે કાળા રંગના પત્તા આપણે જ્યારે લઈએ છીએ ત્યારે કાળા રંગના પત્તામાં જોઈએ છે તો વાપસ એના બે શેપ પડે છે એક જે છે એ પાન જેવો કાળી કલરમાં બે શેપ પડે છે અલગ કરી નાખીએ તો સેમ એવી જ રીતે લાલ રંગના પત્તામાં પણ શેપ વાઇઝ જ્યારે આપણે પત્તા ને અલગ કરીએ છીએ ત્યારે એક શેપ જે છે એ દિલ જેવો છે હાર્ટ જેવો અને બીજો જે શેપ છે એ ચોકટ જેવો છે તો હવે બાવન પત્તામાંથી બે શેપ કાળીના અલગ અલગ થઈ ગયા અને બે શેપ લાલ રંગના અલગ અલગ થઈ ગયા ગયા એનો મતલબ છે કે ટોટલ પત્તાના ચાર ભાગ પડી એટલે કે હરેક થોકડીમાં તેર તેર પત્તા હશે શેપનું નામ લઈએ તો આને કહેવામાં આવે છે કાળી આને કહેવામાં આવે છે ફૂલી આને કહેવામાં આવે છે લાલ અને આને કહેવાય છે આ શેપને કહેવામાં આવે છે ચોકટ અને પ્રત્યેક છે તેર તેર પત્તા હવે કોઈ પણ તો એક હોય છે રાજા એક હોય છે ચલો બધા જ કાર્ડ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે બે આજે છે રાજા રાણી અને ગુલામ આટલા જે કાર્ડ દેખાઈ રહ્યા છે એને કહેવામાં આવે છે મુખ મુદ્રા વાળા કાર્ડ રાજા રાણી અને ગુલાબ તો ટોટલ મુખ મુદ્રા વાળા કાર્ડ કેટલા થશે ટોટલ આવા ચાર શેપના એટલે જે કાર્ડ છે એને કહેવામાં આવે છે મુખ મુદ્રા વાળા કાર્ડ હવે આપણને જો એમ પૂછવામાં આવે કે કાળા રંગના મુખ મુદ્રા વાળા કાર્ડ કેટલા તો ટોટલ કાળા રંગના આટલા આવશે એટલે આ છ કાર્ડ જે છે એને કાળા રંગના મુખ મુદ્રા વાળા કહેવાય અને છ કાર્ડ છે એને કહેવામાં આવે છે લાલ રંગના મુખ મુદ્રા વાળા અને ખાલી રંગ ન પૂછ્યો હોય એને લાલના મુખ મુદ્રાવાળા કીધા હોય તો લાલના મુખ મુદ્રાવાળા કેટલા થશે ત્રણ એટલે કે લાલના મુખ મુદ્રાવાળા કાર્ડની પત્તાની સંભાવના કીધી હોય તો એની સંભાવના શું મળી જાય ત્રણના છેદમાં બાવન આવી રીતે આપણે સંભાવના શોધી શકીએ છીએ પ્રત્યેકમાં એક રાજા હોય છે એક રાણી હોય છે અને એક હોય છે ગુલાબ તો કલર વાઇઝ આપણે કીધું હોય કે લાલ રંગના રાજાની સંખ્યા તો લાલ રંગના ટોટલ કેટલા રાજા આવશે બે એટલે કે બેના છેદમાં બાવન અને આપણને એવું કીધું હોય કે લાલનો રાજા તો લાલનો એક જ રાજા છે કારણ કે આ જે છે એને લાલ કહેવામાં આવે છે ને લાલનો રાજા કેટલો હોય એક એની રાણી એક હોય અને એનો ગુલામ એક હોય એવી રીતે સેમ જો કાળા રંગના રાજા કીધા હોય તો બે આવશે અને ખાલી કાળીનો રાજા કીધો હોય તો કાળીનો રાજા કેટલો હોય એક તો કાળીના રાજાની સંભાવના થશે એકના છેદમાં બાવન એટલે આ જે બાર પત્તા છે એને કહેવામાં આવે છે મુખ પત્તા એવી રીતે નંબર બે થી લઈને બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એટલે કે ટોટલ નવ કાર્ડ છે અને ચાર લાઇન છે ચાર શેપ છે એટલે કે નવ ચોક છત્રીસ તો છત્રીસ જે કાર્ડ છે એને કહેવામાં આવે છે ડિઝિટ કાર્ડ નંબર કાર્ડ સંખ્યાવાળા કાર્ડ બરાબર તો આજે છે એ મુખમુદ્રાવાળા કાર્ડ છે આજે છે એ નંબર કાર્ડ છે ને પ્રત્યેકમાં બે રાજા હોય બે રાણી હોય અને બે ગુલામ હોય છે કલરમાં

હવે કાળા રંગમાં પાછા બે પ્રકાર પડે છે કાળી અને ફૂલ્લી આવો જે શેપ હોય એને કાળી કહેવાય આવો જે શેપ હોય એને ફૂલ્લી કહેવાય છે તો છવ્વીસ ના પાછા અડધા બે ભાગ એટલે કે તેર કાળા પત્તા હશે અને તેર હશે ફૂલ્લી પત્તા છવ્વીસ લાલના પત્તા લાલ રંગના પત્તાના બે પ્રકાર પડે છે આવો જે દિલ જેવો શેપ હોય છે એને લાલ કહેવામાં આવે છે રાઈટ એટલે લાલ એટલે લાલ રંગ નથી લાલ છે અને તેર હોય છે ચોકટના પત્તા

એમાં બે ભાગ પાડો તો છ ટોટલ મુખ મુદ્રાવાળા પત્તા કાળા રંગના હોય ને છ ટોટલ પત્તા લાલ રંગના હોય છે જેને કહેવામાં આવે છે મુખ મુદ્રાવાળા પત્તા બીજું આપણે જોઈએ તો કાળા રંગમાં ટોટલ કેટલા રાજા થશે બે રાજા કારણ કે એક રાજા કાળીનો અને એક રાજા થશે ફૂલીનો એટલે જો તમને એમ પૂછે કે કાળા રંગના રાજાની સંભાવના કેટલી રાઈટ તમને કાળા રંગનો રાજા મળશે એની સંભાવના કેટલી તો શું આવશે બેના છેદમાં ટોટલ પત્તા થઈ ગયા બાવન રાઈટ ખાલી કાળીનો પૂછે તો એક પણ કાળા રંગનો રાજા પૂછે તો બે આવશે એક કાળીનો અને એક ફૂલીનો સેમ બે રાણી બે ગુલામ એવી જ રીતે લાલમાં લાલ ખાલી લાલનો રાજા કે તો એક પણ લાલ રંગનો રાજા કે તો બે આવશે કારણ કે એક લાલનો અને એક ચોકટનો ક્લિયર હવે આપણે ક્વેશ્ચન જોઈએ સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકનો ક્વેશન નંબર ચૌદમાં આપણને પૂછેલું છે કે સરખી રીતે બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે સરખી રીતેલા લાં ચીપેલા બાવન પત્તા છે અને આ બાવન પત્તાની થોકડીમાંથી કોઈ પણ એક પત્તું કાઢે છે યાદચ્છિક રીતે રાઈટ ગમે એક પત્તું કાઢી લે છે અને કંડિશન અલગ અલગ આપી છે ને આ બધી જ કન્ડિશનની આપણે સંભાવના શોધવાની છે કીધું છે કે લાલ રંગનો રાજા મળે એની સંભાવના કેટલી તો આપણે લઈ લઈએ કે પી ઓફ એ જ્યાં એ શું છે લાલ રંગનો રાજા મળશે એની સંભાવના અહીંયા શું કીધું છે રંગ તો લાલ રંગના ટોટલ કેટલા રાજા હોય છે બે તો અહીંયા અંશમાં આવશે બે અને છેદમાં આવશે ટોટલ પત્તા શું થશે બાવન એટલે કે એકના છેદમાં છવ્વીસ ક્લિયર સમજાઈ ગયું સ્પીડમાં થશે આ ચાર્ટ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે લખી લેજો ચાર્ટ આવડશે એટલે તમને કોઈ પણ ક્વેશ્ચન પત્તા વાળો આવડી જશે સેકન્ડ સમ કન્ડિશન કીધી છે કે મુદ્રા વાળું પત્તું કયા રંગનું મુખ મુદ્રા એવું નથી કીધું ડાયરેક્ટ ખાલી મુખમુદ્રા જ કીધું છે એટલે કે બધા જ લઈ લેવાના કાળી ફૂલ્લી લાલ ચોકટ બધાના લઈ લેવાના તો બધા જ એક એકમાં ત્રણ પત્તા મુખમુદ્રા વાળા હોય ને ટોટલ ચાર છે એટલે ચાર તરી બાર એટલે ટોટલ કેટલા મુખ મુદ્રા પત્તા થયા બાર એટલે કે અહીંયા પી ઓફ બી બરાબર મુખ મુદ્રાવાળા પત્તાની સંભાવના બારના છેદમાં બાવન છેદ ઉડાડો છ દુ બાર થશે ને છવ્વીસ દુ બાવન એટલે કે છ ના છેદમાં છવ્વીસ તમારે અહીંયા છેદ ઉડાડીને કરતું જવાનું છે ક્લિયર થર્ડ કન્ડિશન જોઈએ લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું ખાલી આપણને કેના કીધા છે લાલ રંગના જ મુખ મુદ્રાવાળા પત્તા કીધા છે તો લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા આવે છ તો અહીંયા લખી લઈએ આપણે પી ઓફ સી બરાબર છ ના છેદમાં બાવન નેક્સ્ટ કન્ડિશન જોઈએ લાલનો ગુલામ અહીંયા લાલ રંગનો ગુલામ નથી કીધું જો લાલ રંગનો ગુલામ કીધું હોય તો બે ગુલામ આવે પણ ખાલી લાલનો ગુલામ કીધું છે તો લાલનો ગુલામ કેટલો હશે એક એટલે કે નેક્સ્ટ પી ઓફ ડી લાલનો ગુલામ હોય તેની સંભાવના એકના છેદમાં બાવન બધી જ કંડિશન અલગ અલગ હશે પણ તમને ખાલી એટલો ચાર્ટ આવડતો હશે એટલે તમે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર આપી શકશો નેક્સ્ટ કીધું છે કાળીનું પત્તું અહીંયા જો કાળી કાળીના કોઈ પણ પત્તું હોય મુખમુદ્રા વાળું એવું નહીં નંબર હશે તો પણ ચાલશે બધા કાળીના જ પત્તા હોવા આપણે તો કાળીના ટોટલ કેટલા પત્તા હોય તેર તો અહીંયા આવશે પી ઓફ ઇ બરાબર તેરના છેદમાં બાવન તેર ચોક બાવન એટલે કે એકના છેદમાં ચાર

ગમેટલા ટ્વિસ્ટ માંથી તમને પૂછ્યું હોય તમને આવડી જશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચાલો સ્ટુડન્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર પંદર પાંચ ચોકટના પત્તા દસો ગુલામ રાણી રાજા અને એકો પાંચ આપણને ચોકટના જ પત્તા આપ્યા છે અને દસો રાજા રાણી ગુલામ અને આવી ઊંધા મૂકેલા છે હવે આ ઊંધા મૂકેલા પત્તામાંથી એક પત્તું આપણે બહાર ખેંચવાનું છે તો સંભાવના પૂછી છે કે પત્તું રાણીનું હશે તેની સંભાવના કેટલી તો સૌથી પહેલાં ટોટલ પત્તા કેટલા થયા તો અહીંયા બાવન નથી લખવાનું કારણ કે આપણે ટોટલ આપણી પાસે આખો પત્તો નથી ખાલી પાંચ જ પત્તા છે એટલે કે ટોટલ પરિણામ શું થયું પાંચ એમાંથી રાણી કેટલી વાર છે એક વાર એટલે એક જ વાર એવું બનશે કે પાંચ પત્તામાંથી એકવાર તમારા હાથમાં શું આવશે રાણી તો રાણીની સંભાવના આપણે શોધવી હોય તો શું લખીએ પી ઓફ એ બરાબર એટલે કે રાણીની સંભાવના બરાબર એકના છેદમાં પાંચ કારણ કે ટોટલ પાંચ પત્તા છે રાઈટ તો એકના છેદમાં પાંચને આપણે ભાંગાકાર કરીએ શું આવશે ઝીરો ઓકે ક્લિયર સેકન્ડ કન્ડિશન કીધી છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે એટલે તમારી હાથમાં રાણી આવી ગઈ છે ને હવે રાણી જે પાછળ પાંચ પત્તા ઊંધા પડેલા છે એની જોડે નથી મૂકવાની એને સાઈડમાં મૂકી દેવાની છે રાઈટ એટલે રાણીને હવે તમારે કાઢી નાખવાની છે પાંચ પત્તામાંથી અને બીજું પત્તું ખેંચવામાં આવે તો પેલા પાંચ પત્તામાંથી રાણી વહી ગઈ એટલે ટોટલ કેટલા પત્તા તમારી પાસે હશે ચાર એનો મતલબ કે ટોટલ પરિણામની સંખ્યા શું થઈ ગઈ ચાર રાઈટ તો ખેંચેલું પત્તું એકો હોય તેની સંભાવના હવે શું વધ્યું છે તમારી પાસે રાજા ગુલામ એકો અને દસો વધ્યા છે અને સંભાવના શોધવાની છે કે તમારા હાથમાં એકો આવે એની સંભાવના તો એને આપણે લઈ લઈએ પી ઓફ બી બરાબર એકો આવે તેની સંભાવના ટોટલ એકાનું પત્તું એક જ છે એટલે કે એક અને છેદમાં શું આવશે ચાર તો એકના છેદમાં ચાર એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ રાણીનું પત્તું એ કઈ છે નહીં એટલે તમે ગમે એટલી વખત હાથમાં પત્તું લેશો પણ તમારા હાથમાં રાણી આવશે જ નહીં કારણ કે રાણી તો આપણે સાઈડમાં મૂકી દીધી છે એટલે કે કેટલું આવશે ઝીરોના છેદ ચાર એટલે કે આન્સર ઝીરો આ અશક્ય ઘટના છે રાણીનું પત્તું છેદ નહીં તો પત્તું હાથમાં આવવાનું જ ક્યાંથી એટલે અશક્ય ઘટનાની સંભાવના શું થાય છે ઝીરો ક્લિયર અહીંયા પત્તાવાળા બંને એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે અને ચાર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમને ચાર્ટ એકદમ વ્યવસ્થિત રીતે આવડી જશે એટલે કોઈ પણ ક્વેશ્ચન પત્તાના રિલેટેડ હશે તમારે ગોખવાની જરૂર નહીં પડે તો મળીએ મારા નવા વિડીયોમાં નવા ચેપ્ટરની સાથે તો પ્લીઝ સ્ટુડન્ટ જો મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરજો